પંડ્યા, આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજરોજ ટીમ મોદી સપોર્ટર સંઘની એક અગત્યની મીટિંગ બરોડા સેન્ડવિચ કરેલીબાગ ખાતે મળી, જેમાં પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ નકુમ સાહેબ, પ્રદેશ મહામંત્રી દર્શનભાઈ શાહ, દક્ષિણ ગુજરાત પ્રભારી સંદીપભાઈ વાઘેલા, પ્રદેશ પ્રચાર પ્રસાર મંત્રી જિજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પ્રમુખ નરેશભાઈ પરમાર, સાવલી પ્રમુખ શૈલેષ સોલંકી, વાડી વિધાનસભા ઉપપ્રમુખ જયેશ રાઠવા વગેરે ઉપસ્થિત રહ્યા, જેમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને વધુમાં વધુ લીડથી વિજેતા બનાવવાની હાકલ કરી. આજરોજ બરોડા જિલ્લાની અંદર ટીમ મોદીના સભ્યો સાથે મુલાકાત કરી અને સારી મુલાકાત રહી, એક મીટિંગનું આયોજન પણ કરેલ અને મીટિંગના આયોજન પછી નરેશભાઈ પરમાર જે બરોડા શહેરના પ્રમુખ હતા, તેમને કાર્યને જોઈ અને બરોડા જિલ્લાના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરી છે. એ નિમણૂક બદલ નરેશભાઈ પરમારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયમાં તે ખૂબ આગળ વધે, લોકોના સેવાના કાર્યો કરે તેવી તેમની પાસે આશા પણ રાખી છે. અને સાવલી તાલુકાના પ્રમુખ તરીકે શૈલેષભાઈ સોલંકી એક સારા કાર્યકર તરીકે છે, કામ કરતા આવ્યા છે અને કરતા રહેશે. એટલે સાવલી તાલુકાના પ્રમુખ તરીકે શૈલેષભાઈ સોલંકીની પણ નિમણૂક કરું છું, તેમને પણ શુભેચ્છા પાઠવું છું. આવનારી ચૂંટણીની અંદર બરોડા જિલ્લો આપણી ટીમ ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને સારી રીતે સપોર્ટ કરે, વધુમાં વધુ મતદાન કરાવે, લોકોને ઘરેથી મતદાન સુધી લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ લોકો સુધી સમજાવે. ભારતીય જનતા પાર્ટીની અનેક યોજનાઓ છે, એ યોજનાઓના લોકો સુધી સમજાવી અને મતદાન સારી રીતે થાય. જે 26 સીટોનો ગુજરાતનો લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડથી જીતવાનો, એની અંદર આપણી ટીમ પણ સારી રીતે કામ કરશે તેવી આશા સાથે હું વિરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી જય.